मनोज अवतार नी अंदर मनोज अवतार में जागवा जेवो एक समय एक आपने एक तक मड़ी छे के जिथी करी महापुरुषो ना संतो ना वाक्यो छे के आ ब्रह्मांड नी अंदर सर्व म सर्व जो श्रेष्ठ जो आ जाए तो मनुष्य मनुष्य से अधिक आ ब्रह्मांड नी अंदर कोई ने विरोध आप्यो नथी। तो जेनी आ संसार नी अंदर एक मृत्यु लोक में देवो पण जेनी याचना करे छे तो ए मनुष्य अवतार केम मनुष्य अवतार नी याचना करे छे तुम विचार करो कि भाई देव गति नी अंदर शी खोटे छे पण छताय मनुष्य ना अवतार नी अभाई अभिलाषा एक राखे छे કે મનુષ્ય અવતારની અંદર એ કળા છે એ વિદ્યા છે કે એની અંદર આવા કોઈ સમર્થ પુરુષો મળે કોઈ જાગતા પુરુષો મળે તો કયો છે કે ભાઈ નર્મદાથી નીકળી અને નારાયણ પદવી એની અંદર મળે છે એટલે મનુષ્ય અવતારની અંદર કયું છે કે ભાઈ બધા જ અવતારો કરતા ચાર ખોણીની અંદર વિચાર કરીને જોયું છે કે ભાઈ ઈંડા દૂધ બીજ સ્વદે ને જરાયું તો ચારેય ખોણીની અંદર એકવી એકવી લાખ યોનિ છે પણ મનુષ્યને એટલું બધું વિરોધ આપેલું છે મનુષ્યની અંદર આ બ્રહ્માંડની અંદર ઊંચામાં ઊંચું સ્ટેજ આપેલું છે એટલે મહાપુરુષો સંતોના એવા સત્ય વાક્ય છે કે ભાઈ જેને ગુરુ મળ્યા છે તો જેને સદગુરુ મળે છે વિશ્વની અંદર કહ્યું છે કે ભાઈ 33 કરોડ દેવોની અભિલાષા છોડો 64 જોગણીઓની અભિલાષા છોડો પણ જો સદગુરુ મળે સદગુરુ આપણું બે કાર્ય કરે છે એક આપણો આલોક સુધારે કે જે આપણને આ સંસારનું કોઈ સુખ મળ્યું છે અને જે લોકની અંદર રહે છે એ લોક સુધારી બીજો છે કે પરલોક છે પરલોક એટલે પરભવનું ભાથું બોધીને અહીંથી રેડી થઈને જવું એને પરલોક પરલોક કે આકાશની અંદર એવો કોઈ લોક નહીં પરલોક એટલે એવા કે આપણી હાથું એવા તબેલા બોધ્યા નથી પણ પરલોક એટલે કે ભાઈ આ શરીરથી પર સુખ પડેલું છે કે જે દ્રષ્ટિમાં ના આવે વાણીમાં ના આવે કોઈ આકારમાં ના આવે કોઈ નામમાં ના આવે એને પરલોક તો બે સુખ સદગુરુ આપણને આપી છે તો જીવનની અંદર એટલે કહ્યું છે કે જેને સદગુરુ મળ્યા સાચા એ બની ગયા પાકા પણ પાકા ક્યારે બને કે મહાપુરુષો સંતો કહે છે કે ભાઈ ભ્રાંતિ ભ્રમણા વ્યમ જુઠ્ઠી મોનંદી આ આપણું પાછું ઘરગથ્થુ ઉપચાર તો બધા પડ્યા છે અને એ ઘરગથ્થુ ઉપચાર જો સુધી આપણે એમાંથી નીકળીએ ને આખો યુગ બદલાઈ ગયો જમાનો બદલાઈ ગયો યંત્ર યુગ આવી કે નવું 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 સંશોધન વૈજ્ઞાનિક લોકોએ કર્યું યંત્ર યુગમાં કે જે કોમ્પ્યુટર સાયન્સનો જમાનો અત્યારે બધું જ એનાથી થાય છે યંત્રથી થાય છે દેશી બિયારણ તમે જુઓ તો એ પણ બદલાઈ ગયું ગરવા તો એ પણ બદલાઈ ગયું ઉડવાનું પથરવાનું પહેરવાનું કશિયાઈમાં એવું નહીં કે આમાં દેશીપણું રહ્યું પણ એક વાતની અંદર દેશીપણું રહે છે ને રહે છે કે તો આ ડિગ્રી ચાલે એવી નથી ડિગ્રીઓ અત્યારે બહુ છે
પણ એ જગ્યાઓ પર કે છે ભાઈ ડિગ્રી કોમ કરતી, ભણતર ત્યાં ચાલે એવું નથી. ત્યાં તો હમજ નો ઘર છે, ગુરુગમ નો ઘર છે. તો એ હાઇબ્રિડ કે છે ભાઈ મનુષ્ય બને, બધું હાઇબ્રિડ થતું હોય તો મનુષ્ય કેમ ના બને. પણ એનામાં દેશીપણું જો સુધી હોય, ગૈડિયાના ગૈડિયા ગૈડિયાના ગૈડિયા ગયા ને એમનું ને એમનું કરકોલ કરકોલ કરી, તો વિચારો કે ભાઈ ગૈડિયા હતા તો ગૈડિયાએ તો આટલું બધું સુખ જોયું નથી. ગૈડિયા એવું જીવન જીવીને ગયા છે કે એમના જીવનમાં સુખ નતું, એમના જીવનમાં આટલી બધી સુવિધા નથી, તો એ હારું ઠરીને બેસતા હતા. અત્યારે જેવો ઠરવાનો ભારો જ નહીં. જેટલો યુગ આગળ વધે છે ઝડપી છે ને, અત્યારે બંગલા છે, ગાડીઓ છે, બધું છે, તમારે જોઈતું બધું આવી દીધું. પણ જો શાંતિ હોય તો એટલે જેટલી માયા આગળ વધશે એટલું આ જીવને દુઃખ છે. અને હજુ એ પાછો નહીં વરે. સંતો કે છે હજુ જોઈએ પાછો નહીં વરે તો એવા એવા એવી કે છે કે ભાઈ વિટામણમાં પડી જશે, એટલા વિચારોમાં પડી જશે, એટલા ટેન્શનોમાં પડી જશે કે એને જીવવાની બુટી મળશે નહીં. કારણ કે આ ધર્મસભાની અંદર આ વાતો આપણને મળે છે. આ યુગની અંદર કહ્યું છે કે ભાઈ બાલ્યા સાધનોની અંદર આવી વાતો નથી. કોઈ મહાપુરુષનો સંગ થાય કે કોઈ સંતનો સંગ થાય તો જીવનની અંદર કર્મ કેવું કરવું જોઈએ. મનુષ્યનો અવતાર છે દાતા ભક્ત અને શુરાઓની આ ભૂમિ. કે દાતાઓની અંદર જોવે તો કહ્યું છે કે ભાઈ ભારત દેશ છે, શુરવીરની અંદર જોવે તો ભારત દેશ, ભક્તોની અંદર જોઈએ તો ભારત દેશ છે. તો કયો છે કે ભાઈ આપણે એમના જ વંશજ, કશુંક તો આપણે થવું જોઈએ ના તળમાં. દાતા ના થાય તો ભક્ત થાય, ભક્ત ના થાય તો શુરવીર થાય. તળમાંથી એક વસ્તુ તો આપણામાં હોવું જોઈએ. એટલે કહ્યું કે જનની જડો તો તણ જણજો, નહીં તો રહેજે વાજણી. કો તો દાતા જન્મજો, કો તો ભક્ત, કો તો શુર. કે આ ત્રણ હોય તો કંઈક કરી, બાકી વચલા વરવારો નહીં કશું થવાનું. આયા એ વાત કોરા ધાકર દઈશ. હવ એ સંસાર લમડે વરજો, માયામ પડ્યા, લફરામ પડ્યા. 80-80 વર્ષો થાય તો હા ગયો ખોરાઈ લો. 80 વર્ષ હજુ લંકે લગાડ, તું લંકે લાજ લકના ડાર લઈને પડી તો ઠોઠો હો ભાઈ. પેલા વિચાર કરો કે ભાઈ શાસ્ત્રોની અંદર એ વર્ણન કરતા ગયા કે ભાઈ 50 ની ઉપર ઉંમર થાય એટલે આ સંસાર છોડી, કે ગૃહાશ્રમ છોડીને વાનપ્રસ્થ અપનાવતા. પછી એ સંસારનો લફરો નતા લેતા, છોકરો શું કરે છે, પેલો શું કરે છે, ખેતરોમાં શું થાય છે, એ હગવા શું કરે બધું નતા જોતા. અત્યારે 80-90 વર્ષો થાય છે તો એ ખભે રૂમાલ ને ટોપું પહેરી ના હેડ્યા, આવી એને ઠરવાનો વારો. આ તો મહાપુરુષોની વાણી છે, સંસાર છોડી દે એવું કહેતા નથી. પણ જેમ બને એમ આ સંસારમાંથી નિવૃત્તપણું જો આપણને આવ્યું હોય અને બધી ઝંઝટો પતી ગઈ હોય તો એને ખાલી ભજન જ કરવાનું. હંચેલ હંચેલ ચોક સુધી કરીશું, છેલ્લા શ્વાસો સુધી પાર આવે એવો નહીં. ખબર જો આવશે તો શું કહે છે, હોવ ચિંતા ના કરવી, એ નોનાનો હોવ થશે. તારી માં પણ આવું કહું છું, નોનાનો હોવ થઈ જેટલોય પૈણાઈને જેટલોય રાગે પાડતા પાડતા છેલ્લા શ્વાસે આવ્યા છે તો એમ ઠરવા દો. આખી જિંદગી હંચેલ હંચેલ જ કર્યું છે ને શું કર્યું. તો મહાપુરુષો કે છે કે ભાઈ આટલો બધો યુગ બદલાઈ ગયો, આટલો બધો જમાનો બદલાઈ ગયો,
આખો યુગનું પરિવર્તન જો થતું હોય તો મનુષ્યનું કેમ ના? મનુષ્ય એવું કે છે કે ભાઈ પ્રાણી છે કે એનામ બધું છે, એવું નહીં કે ઠોઠ છે કે ડોબો એક બેઠો, એવું નહીં. એ દારે કરી શકે, નર કરે કરણી તો નરનો નારાયણ થાય. આમ તો કહ્યું છે, ગપ્પો માર્યો છે, ચમ ડોબો ના કહ્યું, કદાળો ના કહ્યું, 84 લાખ અવતાર પડ્યા. પણ મનુષ્ય એક એવું સાધન છે કે જે પરિપક્વ બની શકે, જો એ મહાપુરુષના વચન ઉપર ચાલે, સંતના વચન ઉપર ચાલે, તો આ બ્રહ્માંડની અંદર એને કોઈ ખારી શકે એવું નથી, એનો વાર પણ આખો થાય નહીં. સંતને આટલો બધો પાવર હોય, કઈ કઈ દેવ છે, દેવી છે કે ખોસા પડે ને? તો આપણે ખોસા પડ્યા એ પદ વર્યા ને જો આગળ ગયા, ખોસા પડે એ પદ જતા રહ્યા. પેલા આટલો આખો 14 લોકનો ના છે, એને કશો ખોસો પડતો નહીં. જેસલનો એટલો બધો કર્મો હતો તો તારી લીધો, વાલ્યો લૂંટારો થયો તો જો એ નારદે એક શબ્દ માર્યો તો તારી લીધો, ચો ખોસા આયા કશાય. તો આટલું બધું જગ જાહેર છે કે ઉલટા જાપ જપત જગદાના વાલ્મીક ભાઈ બ્રહ્મ સમ ઉધો રામનો મંત્ર જપ્યો તોય તરી ગયો, તમ છતાં છતાં કરો તોય જો તરવાનું આવતું હોય આવે જ નહીં. કેમ સમજ વગર કે છે કે ભાઈ ભક્તિ અધોરી. જે આપણે કહીએ છીએ કે ભાઈ બહાર ખોરીએ છીએ, જે સુખોની પ્રાપ્તિ માટે રાત દાડો મહેનત કરીએ છીએ, એ જ પરમ સુખ આપણી કને છે, સંસારનો નહીં. પણ જે આત્મીય સુખ જનક છે, આપણે આમ કહેવો છે ભાઈ શારીરિક આર્થિક અને માનસિક. શારીરિક એટલે શરીર, આર્થિક એટલે પૈસે ટકે, અને માનસિક એટલે મનથી. તો માનસિક રીતે આપણે સંતોષ નથી, શારીરિક ની અંદર સંતોષ નથી, અને જીવનની અંદર આ બધો જ કરમ કુટારો કાપવા માટે કે ક્યાં સુધી આ સંસારની અંદર તમે રચા પચા રહેશો, કે કઈક એના માટે ઉપાય જેવો બાપુરુષો બતાવે છે. અને જેને ઘેડ બેઠી છે, જે માર્ગની અંદર ગયા છે, એના દાખલા છે, એનું પરમાણુ છે. એટલે મહાપુરુષો કહે છે કે ભાઈ જેસલ જિંદગી ભરનો ગુંડો પહેર્યો, તોરો દે ચૂંડો બનાયો પીરપુર. તમે જુઓ કે ભાઈ તોરલ એ કે છે કે ભાઈ અબરા હતી તો જેસલ ને તાર્યો, મીરાબાઈ પણ અબરા હતી તો એ રોહિદાસ ચમાર કે છે જયારે મળ્યા ત્યારે કે છે સગુણ છોડી અને નિર્ગુણ ની અંદર ગયા. બાકી મીરાને નથી આ વાતની ખબર, તો સુધી ગીરધર ગીરધર કરતી કે મેરે ગીરધર દુસરો ના કોઈ. પણ જયારે રોહિદાસ મળ્યા અને રોહિદાસે પોતાના સ્વરૂપનું સભાન કરાવડાયું, પછી ગીરધર બોલી નથી. પછી તો કહ્યું એને એવું કે ભાઈ પથ્થર પૂજે ખરી મૂલે તો હું પૂજું પાડ. જો આ પાહું બદલાય ને તારે આ શબ્દો આવે, પણ આખી જિંદગી જાય તો એ બાકી મેલે ને ગંઠડીઓ ખખડાવો તો એ પાછું છે તે મેં રાખી મેલ્યું હોય હોવા મળ્યું ખાતું. ઓમ ગુરુ ના ગુણ ગાય, હો અમારા સદગુરુ કરે ખરું, ગુરુ કરે ખરું, પાછા બે વાટા પેલ પાય મારી આવે. લ્યો તા ઓમ કે ભાઈ ગુરુનો પંકજ પૂતવા 14 લોક પૂંજાય, આ વિચાર કરો તા તું શોને પૂંજો. જો એ ઘેડ પડતી હોય એ સમજ આવતી હોય તો આ બ્રહ્માંડમાં આ પંચેર્યું કઈ નમવું જોવે નહીં. આ તો સદગુરુનો ઉપદેશ છે. મીરા થઈ ગયા, નરસિંહ મહેતા થઈ ગયા, નોમદેવ થયા, આ બધા સગુણ મથી નિર્ગુણ મત ગયા. તમે વિચારો કે ભાઈ આખી જિંદગી સગુણ ચાલ્યું,
ના પણ એમને ઘેડ પડી ગઈ કે ભાઈ આ તો આપણી કલ્પનાઓ છે, આ તો આપણી ભાવનાઓ છે, આ તો આપણી એક શ્રદ્ધાનો વિષય છે. બાકી અસલ તો મય બેઠો છે, અસલને જો જગાડી દે તો આ વિશ્વની અંદર કહે છે કે ભાઈ કોઈની કને દાડીઓ માત ગાલવા જવું પડે. ગુરુ આશીષથી કહે છે ભાઈ ભગવાન બન્યા રામકૃષ્ણ અવતારો. શુક શનકાદિક વશિષ્ઠ ગાવે ગુણલા તમારા ગુરુ મેળી બુડતી નૈયાને તારો. કે કોની આશીષથી બન્યા? ગુરુની આશીષ. કોઈ દેવનું ના આવ્યું, કોઈ દેવીનું ના આવ્યું. જેમ કે આપણે બાલ્યા સાધનો અનમોયા, હવ એક વાઘ ઉપર બેઠા છે, ત્રિશુલ લીધું છે, ભાલો લીધો છે, ને કે ઓમ લીધું છે, તો આપણે એવું જ કે આવા કોકને રાગે જ પાડી દેતો હોય છે. પણ કશું ના થાય એમ નહીં, એવા રાગે પડી જાય. કેમ કે સાધન બધું સમજવા માટે આપ્યું છે. સાધનો જે જે આવ્યા છે, પ્રતિક જે જે મૂક્યો છે, એ પ્રતિકને સમજણના ઘરની અંદર ઉતારવાનું, એની લડાઈઓ બહાર કરવાની નહીં, એની લડાઈઓ મેદ કરવાની આવે છે. કે ગુરુગામ રૂપી એવા હથિયારો વાપરો તો આ સંસારમાંથી તમે બહાર નીકળશો. બાકી આખી જિંદગી તાચીને બેહી રહેશો તો કોઈ બહારથી કશું આવવાનું નહીં, કશું જશે નહીં, અને આ બ્રહ્માંડમાં ભટકીને મરી જશે. તો ખોટા ભ્રમણામાં, ખોટી વ્યમમાં, ખોટી એવી દુનિયાના સંગની અંદર સદગુરુ કે એ બધું સાચું. બાકી દુનિયાના લોકો કે જગતના લોકો કે ભૂવા ભાવડિયા બધું જ ખોટું છે. પણ શું કરવાનું, તમારા મગજમાં એવું પહેરી ગયું હોય, મહારાજ તો કે, મહારાજ તો કઈ નાહી દે છે, પણ કાલે આપણું શું થાય? પાલ એ બીક છે. તો વિચાર કરો ભાઈ, સંતો તો આપણને એક પાવર અને ફરવાશી આપે છે આપણા જીવનની અંદર, આ બ્રહ્માંડની અંદર કોઈ આપણને ખારી ના છે. અને જો જે જે ગયા એ કોઈનાથી કોઈ કશું થયું નહીં. આગળ તમે જુઓ કે ભાઈ જીવનની અંદર કે છે કે ભાઈ હંમેશને માટે જેને ઘેડ પડી છે, જેને ઘેડ પડી છે એવા કે છે કે ભાઈ નકરી જ પીપો ભગત હતો. તો એ બાર મહિને માતા કહે છે કે ભાઈ જમાડતા, અને જમાડે એટલે એવી રંગે ચંગે એવું નહીં, ફાઈશ પૂછ્યું આટલા કે ભાઈ ઠોઠા મેં દીધા એવું નહીં, આ તો આયશું આ પેલા નરિયમ બેચ દીધું, લ્યો ખાવ, તું જ ખા ને એમ તો જો ખવડાવ. નરિયમ શું, નરિયમ નુછા વગરનો નરિયો, તેઓ થાર એમ ખાવાનું. એને કહે છે નરિયમ આલ્યો, ઉકળે લાડવા મેલે તો એ બરકે જ નહીં, કૂતરો ના ખાય ને મણ હોય ના ખાય, વાર લાડવા મેલે રાખોડું ના. તો આ બાર મહિને જલસાથી કે છે કે ભાઈ જમાડતો, અને એને ઘેર આખો મઢ હતો માતા, એ પીપો રાજા હતો. અને જ્યારે જ્યારે જમાડે ત્યારે આખા નગરની અંદર કે છે કે ભાઈ આમંત્રણ હોય, એ નગરની અંદર કે છે કોઈને તો ચૂલા બધો એના બંધ. તો એક વખત કે છે આવી રીતે જમાડતો હતો. હવે જમાડતો હતો એમ કોઈ ત્રણ સંન્યાસીઓ એના ગોમમાં આવ્યા, અને તેદારે આખા ગોમને પીપાને તો જમવાનું. એટલે આખું ગોમ ફર્યા, કહે ભિક્ષા મળી નહીં. એટલે કોકે કહ્યું કે મહારાજ આજે કે છે પીપો માતા જમાડે છે, એટલે આખા ગોમને તો જમવા જવાનું છે. એટલે કે છે તમે ત્યાં જાઓ, ત્યાં તમને ભિક્ષા મળી જશે. એટલે પેલા ત્રણ સંન્યાસીઓ હતા એ ગયા. તાર પેલા છે તો મઢમે ધૂણા ધૂણી કરે, બહુ જાગરીઓ, પેલો પીપાન પીપાન તો હાજરા હાજુર માતા જ ધૂણા ધૂણી કરે. અને સંન્યાસીઓ જૈન દ્વારે ઉભા ભિક્ષાન દેખે છે. તો રાજાના માણસે રાજાને જઈને કહ્યું કે આવી રીતે કોઈ સંન્યાસીઓ આવ્યા છે, તો કે છે ભિક્ષા માગવા માટે. હોઉં હાલજો, તે પેલા અમને તો ઓર્ડર મળી ગયો, તો લાઈન મેંથી આલી દીધું, માતાનો થારે નહીં કરેલો ને કશું નહીં આલી દીધું, અને પેલા લઈને નાહી ગયા.
અને પછી ભુવાએ જોડ્યું કે માતા જમ્યા પેલો બાવા જમી ગયા. એટલે ભુવા ધૂણીને બોલ્યા, હો હો પીપા, કે છે વર્ષે વર્ષે માતા જમતી, પણ આ વર્ષે કે છે નહીં પહોંચ્યું. કે અમને ખોસા પડતો આવ્યો આજ નહીં, અમથું થયું ખોસો પડ્યો વારી. તે જોડ્યું એટલે આ તો પછી પીપાને આવું કહ્યું કે છે ભાઈ વર્ષે વર્ષે તો પહોંચતું તું, પણ આ વર્ષે પહોંચ્યું નહીં, કોક બાવા જમી ગયા છે. એટલે પેલો પીપો અજ્ઞાની, એ કશું બચારો આવું જોણે. એટલે વહેલો 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 એ તો ગયો પેલા મહારાજ ધર્મશાળા અમે પડાવ નાખેલો, ને એ ફરેલા માથા ના હતા, કંઈ જેવા તેવા નહોતા, આવા લુગડો નાચીને આવી જાય ને મારાઓ પહેરીને આવે. એવા પેલા તો શું કે આપણને આવીને, હો તેરા ભંડાર કે કાયમ બર્યા રહેગા. તો આપણે પાછા લોભ્યા, મહારાજ આવો બ્યાહો તાર. એટલે મહારાજ ભંડાર ભરતા નહીં ખોરાશે કોણ લોબા થાય, એ તો જ ના ભરે બેઠા બેઠા ભરે, એ ખબર જ નહીં. એટલે પેલા સંન્યાસીઓ ફરેલા હતા ફરેલા હતા, અને પીપો ગયો, પીપો જઈને પજે લાગ્યો કે મહારાજ આ તો આખા ગોમમાં કે છે તમે ધોઈ નાખી, કે શું થયું? તો કે માતા જમતી નહીં. પેલા વિચાર કર્યા એટલે આ તો પહેલી જ વાર આવું ઉભર્યું, 14 લોકનો નાથ જમી ગયો હોય ને તો એને શું થાય? તે પેલા સમજી જાગ, મારા બેટા જો આ આપણે આવો કે છે ઉકેલીશું નહીં, તો અમે નો અમે આ જડતા માલ લોકો મરી જઈશ. એટલે પેલા સમજી જાય સંન્યાસીઓ કે આ અજ્ઞાન જ છે, અને અજ્ઞાન જ છે ભારતની અંદર, આ બધું અજ્ઞાન જ છે. જો આ મગજની અંદર બેસતું હોય અને એ મગજમાં વિચાર આવતું હોય તો આ બધું જ બાલ્યું અજ્ઞાન છે. કોઈ તમારું કશું બગાડી શકતું નહીં, કોઈ ફાડી શકતું નહીં, કે કોઈ તમારું આ જીવનમાં નાશ કરવા વાળું નહીં. તો અહીંયા પેલા સંન્યાસીઓ કહે છે કે ભાઈ આવું ને આવું ચાહું તો ચાલવું છે, તકાવ તો વર્ષે ને વર્ષે આવું જમાડો. એવું તકાવ તકા છે જા, કે છે હાજરા હજુર માતા છે, તકાવ તકા જા, મારો 72 વર્ગો છે ને, બે ઓછો કર્યા લે, બે વધાર્યા લે, જો હાજરા હજુર હોય ને તો આટલું કહેજે. એટલે પીપો ગયો, પીપો જઈ અને પેલા બુવાને કહ્યું, હો હો માતા કે છે મહારાજે એવું કહ્યું કે 72 માં બે ઘટાડ્યા કે બે વધાર્યા કે. એટલે ભુવો ધૂણીને બોલ્યો, ભુવો ધૂણી કે હો હો પીપા કે છે આ તો ધણીના બોધેલા, અમારા કશું આગું પાછું થાય નહીં. એટલે પેલો જવાબ લઈને ગયો, શું કહ્યું કે તકા આ તો ધણીનું બોધેલા, અમારા આગું પાછું ના થાય. તકા એ ધણીનું ના આગું પાછું તો શું કાળો ફાટી દેવાનો, કે નાખી દે બધો ડાખલો ફાખલો, કે છે. અને પેલા ને ગેડી પડી ગઈ, કહારું આ અંધેરે બધું હેડ્યું, કે છે. અને પેલા ને ગેડી પડી ગઈ, તાજો જો તેજી ને ટકોરો જ હોય ભાઈ, અને ગધાડું હોય ને એને મારી મારી કહું વાંકું થાય તો એ સીધું ના જાય. એટલે એને ગેડી પડી ગઈ કે આહારું અજ્ઞાન છે, આ તો બધું ધતિંગ છે. એટલે જો અને પેલા ભુવન જાગર્યો, ધૂણા ધોઈ ધૂણા ધોઈ ધૂણા ધોઈ ધૂણા ધોઈ કરતા હતા, અને આવ્યો પીપો, આવ્યો પીપો, બંધ કરો કે દાખલો ને ફાખલો નાખી જાવ. કે પેલા કે છે વા નહીં સંન્યાસી શું હું ગાડી પર તે કાઢી મેળ્યા બધો, અને જમવાનું બધો આમાં ભાઈ જમાડો, કે છે કરો. એને ઘેડી પડી ગઈ, અને ઘેડી પડી ગઈ એટલે એ જ પીપો કે છે એ રાજપાટ બધું છોડી દીધું, છોડે અને સંન્યાસ લઈ લીધો. સંન્યાસ લઈ લીધો, સંન્યાસીઓ જઈને કહ્યું કે મને ઉપદેશ આપજો, હવે મારે ભગવો પહેરવો. તારે એને જે રાણી હતી એ જોડે 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 તારે પીપો કે છે કે ભાઈ આ તો સાધુ નો વેશ છે, સાધુ ના વેશ માં હવાદ નહીં, આ તો રાજસુખ છે. રાજસુખ નો ત્યાગ કરી અને સાધુ એટલે કે છે માજી માજીને ખાવા, અને કે છે અહીં સુખ મળે એવું ના મળે, આ તો કોઈ દાડ મળે ખરું, કોઈ દાડ નાઈ મળે. પણ હિરોણી એટલી બધી હોશિયાર હતી એટલે એને કહ્યું કે ભલે સુખે દુખે પણ મારે આવું.
બે જણા નીકળી નીકળ્યો અને બેવે ઉપદેશ લીધો. અને બેવે ઉપદેશ લઈને પછી મહારાજે ઉપદેશ આલો, જ્ઞાન આણ્યું, યોગ બતાવ્યો અને જ્ઞાન થઈ. જ્ઞાન થયું પછી આ ગામ પેલું ગામ આ ગામ પેલું ગામ ભિક્ષા માંગીને પોતાનું જીવન ગારે છે. એમાં એક વખત એક ગામની અંદર ગયા, એક ગામની અંદર ગયા અને ભગતને ઘેર ગયા. જે ભગતને ઘેર ગયા એ ભગતની પરિસ્થિતિ એટલી બધી ખરાબ હતી કે એ ઘરમે કહેશે કે ભાઈ મગડું જીવ હોય તો પાછું આવે, દોડો મળે નહીં. અને પેલો અમને જોયું કે આ તો ભગતડો આવ્યો, આપણે ભાગ કહેવાય, આપણું કહેશે આખો ધન્ય ભાગ કહેવાય. તો કહેશે હવે શું કરી, કશું છે નહીં ઘરમાં. તમે જુઓ આ આ ભક્તિઓ એમને એમ નહીં થતી, ટોચ 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 કરવાનું હોય એટલે પેલી કહેશે કશું છે તો નહીં. તો કહે એવું કરો આ મેં પહેરેલો લુગડો છે, કહેશે એ વેચ્યાઓ. એના ઘરવાળાને ધણીને કહ્યું અને એ કોઠી પહેરી ગઈ લુગડો આલ્યો. અને પછી એનું જે સીધું સામાન આવ્યું એ વાણ્યું, વાણીને પેલી પછી ખાવા બનાવીને પછી એ તો કોઠી પહેરી ગઈ કે હવે જમાડ દે. એટલે પેલા અમને ગ્રાણીને ગંધ માલમ પડી કે આ કંઈક નવા જૂની મય થયું. એટલે હંગાત બધો બેઠો એટલે પેલાને ભગતની ઘરવાળી નથી એટલે કહ્યું છે કે પેલો છો જ. તો કે એ તો ફરી જમશે, તમે ખાઈ લો. તમે જુઓ આ ભક્તિ અત્યારે તો આયા હોય તે મહારાજને શું કહો લઈને આયા, અહીં પેન પરવાણે દાડા જાય છે. પણ જુઓ આ ભક્તિ જે સત્ય પુરુષો આગળ થયા કે જે ડગ્યા નહીં કે કોઈ હિંમત હાર્યા નહીં. તો અહીં આગળ કુરાણીને કહ્યું કે છે કે ભાઈ બોલાય લાવો એમને, કે શું થયું. તે અમને ગંધ માલમ પડી ગઈ એટલે હવરે રેન મેં ખોરવા ગઈ તા કોઠી પહેરી ગયેલી વિના વસ્ત્ર કસા નંગા પોલીને જો આવું. એટલે પીપાન વાત કરી કે આ તો આવું થયું. એટલે પીપાન શેડો પડી કે જો અત્યારે હું રાજા હોત તો તમને ન્યાલ કરી નાખો, પણ મારોય કિસ્મત બાટલું, હું જ ભીખમાં જે ખાઉં છું તો આવું ચાહી લાવું. તે જોરીમ એક વસ્ત્ર હતું એ આડ્યું ઓળાડીને પછી ચારે જણો જમ્યો. હવે જમ્યો એટલે પેલા પીપો ભગત રોણીને કહે છે કે આપણે અમનું ઋણ કહે છે કે ભાઈ અદા કરવું, આવું ના ચાલ. તો કહે શું કરીશું. તો કહે છે પેલા ભગતને કહે છે તારી ગયા ઢોલકું છે કે. તો કહે હો. તો કહે ગોમભાઈ એવું કહે છે કે ભાઈ નાતનારી આવી છે અને હોજે પ્રોગ્રામ રાખ્યો છે. અને આ તો ભાઈ તમા હાંતેડું આવું ધારું લાગે. પાસ તે ગોમમાં એવું ચર્ચા કરાવી દીધી, હાથ પડાવી દીધો કે ભાઈ હું જે ખેલ છે નાતનારી આવી છે એ બધા આવજો. અને આ તો ગોમને માય નહીં, પીપો ઢોલકું વગાડે, પેલી એની રોણી ડિસ્કો કરે અને લોકો રૂપિયા નાખે, સીટીઓ વગાડે. અને આવી રીતે પછી હારું પૈસાનો ઢગલો થયો એટલે પછી 12 વાગે એટલે કે ભાઈ જાઓ આવો પ્રોગ્રામ પતી ગયો. એટલે પોટલું વારીને પેલા ભગતના કે લે. હવે વિચાર કરો કે ભાઈ આ 4 ટોરવામાંથી મોટો કે પેલા અમને જમાડ્યા એવો આ મોટો કે પેલો મર્યાદા લાજ મૂકીને કૂદ્યા એવો આ મોટો. પણ અહીંયા આગળ કહ્યું છે કે ભાઈ કે જે રાજા ને રાણી બે હતો એ મોટો કેમ કે એમને આટલું બધું મન, આટલું બધું કે છે કે ભાઈ અહમ, અને આટલું બધું જે રાજ સુખ ભોગવીને આવેલો એમને આ ખેલ કર્યો એટલે મોટો એક કેમ કે એનું ઋણ કે છે માથે ચડવા ના દીધું, તરત જ આપી દીધું. તમે સમજી લેજો આ લાપસો ને બાપસો ખાવ હો નહીં એટલે એવું ના સમજો ખાવ ભગતે રાચું સારું થયું દો, પણ હું હરી પડશે જો નહીં બોલો ભજન નહીં જીલો કે નહીં હમું ભજન કરો તો આ દશા થશે. એટલે આ તો
ધર્મ નો કણિકો એવું નહી, ભજન કરે તો પચે, બાકી ના પચે આ નહી. પેલા હગાનું વ્યવહાર થવાનું, આ તો ધર્મની સભા છે, મહાપુરુષોની પ્રસાદી છે. કોઈ વ્યવહારિક, કોઈ સામાજિક કે કોઈ લૌકિક કાર્ય નહી. તો અહીંયા આગળ કે છે કે ભાઈ એ પીપો ભગત તરી તમે જોવો કે ભાઈ એની કન રાજ સુખ હતું, આટલી બધી બ્રહ્મણાઓ, આટલા બધા વ્યામ ગ્રંથિઓ. તો કહ્યું છે કે ભાઈ આપણને છૂટતી નહીં. અહીંયા આગળ જુઓ કે એ વર્ષે ને વર્ષે વર્ષે ને વર્ષે આવો જાહો દલાલી કરતો તોય નકરી ગયો. હવે આપણે આ પંચેર મરી દસડા એ આઠમ આવે તો આ બધું વારી જોડીને ચોખ્ખું કરે, અને આ આઠમ પધરાવ્યું ફરી પાછી આઠમ આવે તો માતા જુએ લગ્ન પૂછી બે હિરે. એમ જેમ આડે દાડે ચેટલો કૂતરો બોલાડો જવતા હોય તેથી હોય ના દેખાય. અને તે દ્વારા આઠમાં આવતા ધૂપ કરશે ને ધુમાળા કરશે ને ભાઈ દેવા કરશે ને તો એમ માતા પ્રસન્ન થઈ જાય. ટેન્શન ચોહટ દાડા બધું એમ જેમ અવળ પડી ગયું. તો એટલી ખબર નહીં કે આપણે જેટલું સાફ સફાઈ ચોખ્ખાઈથી રહીએ છીએ કે વિચાર કરો કે આપણે ઘર જેવું રાખીએ છીએ, આપણે શરીરને જેટલું શારીરિક સુખાલીએ છીએ, શરીરનો રક્ષણ માટે શું શું કરીએ છીએ. મેં કોળિયું કારું મય થઈ જોઈએ નુખવાય જતો નહીં કે આ કારું મય પડી ગયું ને મને એમાં દીવો કરીએ. તમે જો થારીમ જ્યારે કચરું પડ્યું હોય ને પાણીમાં જ્યારે ઝડ ડકી તત દોડી દે, અને પેલું અવાડ પડ્યું છે તા એ સુખાય શું હાલવાનો. તો તારી ભક્તિ જેવી એવું એનું ફળ. તો સંતો કહે છે કે આ બધું અજ્ઞાન છે, એની અંદર છે નહીં. જો સુખ હોય તો મહાપુરુષો કહે છે કે ભાઈ આ બ્રહ્માંડ છે, આ બ્રહ્માંડની અંદર કહે છે સંતોએ સત્યવાક્ય જે જાહેર કર્યું, શાસ્ત્રો બોલ્યા છે, વેદ પણ બોલ્યું, પુરાણ પણ બોલ્યું છે, ઉપનિષદ પણ બોલ્યું છે. ચાર વેદ છે, છ શાસ્ત્ર છે, 18 પુરાણ છે અને 108 ઉપનિષદ છે. એ દરેકની અંદર એક જ વાત કહી છે. કોઈ એમાં એવું નથી લખ્યું કે કોઈ દેવના શરણે જજો કે કોઈ દેવીના શરણે જજો, પણ એની અંદર એક જ વાક્ય લખવામાં આવ્યું કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા. તો એટલી હોજ પડતી નહીં. જગતની અંદર જો વસ્તુ હોય તો આ સંતો શું કામ મહેનત કરાવો, કે ગુફામાં પડ્યો છે કે ભાઈ ડાકોરમાં દ્વારકામાં કે જાવ મથુરામ એવું શું કહો. પણ નહીં, એટલે સંતો કહે છે કે ભાઈ તત્વમસી અહમ બ્રહ્માસ્મિ આ મોટા વાક્ય વેદનો. તો વેદ શું કહે છે કે વેદ જો પહોંચ્યું નથી, પુરાણ નથી પહોંચ્યું, ઉપનિષદ નથી પહોંચ્યું, ત્યાં સદગુરુનો દેશ છે. તો એ સદગુરુના દેશમાં જવા માટે મહાપુરુષો કહે છે કે ભાઈ બ્રહ્માંડ મેં ભટકી મળો, શાંતિ મળે નહીં ક્યાંય. તત્વ વિચાર તનમે તો શાંતિ શાંતિ હોય, કે ભાઈ તારા તત્વની અંદર બોલવા વાળું તત્વ છે, એ જ તત્વની અંદર પરમ સુખ છે, પરમ શાંતિ છે, કે જે અવિનાશ છે, જેનો નાશ નહીં. કે આ બ્રહ્માંડની અંદર બધાનો નાશ છે, પણ જે તારાની અંદર બોલે છે તત્વનો કોઈ દાડો નાશ થતો નથી, એ અજર અમર અવિચળ છે. તો એનું બોન કરાવે, એનું ધ્યાન કરાવે. નાશવંતની અંદર તો નાદ કહે છે કે આ બધું નાશવંત છે, શરીર નાશવંત છે, દેખાય એ નાશવંત છે, હંભરાય એ પણ નાશવંત છે. તો બ્રહ્માંડની અંદર જે જે કયું દ્રષ્ટિમાં આવે એ બધી જડતાઓ, સ્થળ દેહના વ્યવહારો છે, એ આપણને કહ્યું કે પ્રારબ્ધ પ્રમાણે ભોગવવા આવ્યું છે, કે અમે હડિંગ મડિંગ રહેવા આવ્યું નથી, કાયમ કઈ નહીં પડ્યારો એવું છે. સંતો જાણે ભાઈ અમે તો જે મય પડ્યો એ તો મોત છે, આ તો સંસાર રૂપી કુવો, એમાં એને અકરે નહીં કોઈ. એ તો કોઈ સંત મળે, સદગુરુ મળે તે એને બહાર કાઢે, બાકી આખી જિંદગી એનો જ ગોણો ગાય, માયાના ગોણો ગાય. તો કોઈ લોભમાં જાય, કોઈ લાલચમાં જાય, કોઈ ક્રોધમાં જાય,
વિચારો કે જવા જવા ફેર છે, બધા હરખા કઈ મરી જાય એવું ઓછું, કોઈ જન્મી ને મરી જાય તો આ બ્રહ્માંડ ની અંદર મૃત્યુ લોક ની હવા ખાવા આવે છે, કોઈ યુવાની મરી જાય છે, કોઈ ગઢપડ મેં હો હો વરખ કાઢીને જાય છે, તો મોત ના પ્રકાર કોઈના સંસારમાં દેહ દશા ના હોજે, ટેન્શન વધી ગયું, કાં તો વિચાર વધી ગયા, તો પહોં ખાઈ નહીં મરી જા, કોઈ દવા પી નહીં મરી ગયા, તો જેને જીવતો ના આવડે એને મરતો હોય ચો અહીં આવડવો, જેને જીવવાની બુટી આવડી એને મરવાની આવડવાની, બાકી તમે જો અતારના અતારના આ તર્ક વિતર્ક વિચારો વાળાને કશું કહેવાય નહીં, તમારા ઘરમાં તમારું ના ચાલે, તમે બહુ ટ્યાં ટ્યાં કરો તો પેલો શું કે જો બહુ ટ્યાં ટ્યાં કરીશો ને તો દવા પી કાં તો પંખે લટકાઈ જઈ, એટલે તમારે ચૂપ, અને તમારે ચૂપ જ રહેવું પડે ને, એવો જ મરતો મરી જાય પણ જેલમાં તમારે જવું પડે, એટલે બોલાય નહીં, તો કેમ સંસ્કાર ના હોય તો, બાકી સંસ્કાર હોય તો આ બધું ના બોલે, એટલે વારસામાં સંસ્કારની જરૂર, સંપત્તિ નહીં, હા તો સંપત્તિ હવ ચાલી આવી 15,000 નો મોબાઈલ તારી માઠ ફડાવા લાવું, લગન ચોઈ દશ્યા એટલી ખબર નહીં, હજુ મેં રૂપિયો કમાવાની ગતાગમ નહીં, તો વિચાર કરો કે ભાઈ મહાપુરુષો આટલું બધું બોલ્યા હોય, સંતો બોલ્યા હોય, કેમ કે ભાઈ તમે જેમ જેમ એને પહોળ આલશો એમ 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 એનું જીવન કથળતું જ સુધરે નહીં, આ તો આ જમાનાના વ્યાણ એવા છે, કળિયુગનું વાયરસ એવું છે, તો મહાપુરુષો કહે છે કે ભાઈ એને આવી સભાઓમાં બેહાડો, ધર્મના સંસ્કાર રેડો, તો કાલે ઉઠીને કહ્યું છે કે ભાઈ તમારી અમુક ઉંમર થાય એટલે તમને લોટો પાણી આલે, છોકરા શું કહું છે મોટા કરો ભાઈ ગાડી પણ મેં આપણા હાથ પગ હમા ના હોય શક્તિ ના હોય કે આપણને લોટો પાણી આલે કે ખવડાવે, બહેનોના મેં પણ સંસ્કારની જરૂર છે, બહેનોના મેં કહ્યું છે કે ભાઈ જો એમના મેં સંસ્કાર ના હોય ઘર તો ખરેખર એમને જ ચલાવવા, પુરુષને તો બાહ્યનું જ્ઞાન હોય પણ અંદરનું જે ઘરનું એને એને કહે છે કે ભાઈ નારીથી જ આ ઘર શોભે, અને જો એ અંબાજી જેવી આવી ઘર સ્વર્ગ જેવું લાગે, લખન શિકોતેર જેવી ઝોંપડી જેવી જો પહી ગઈ તો આખું ઘર બરબાદ કરી નાખે, ગમે એટલું કમાય ગમે એટલું એ થાય તોય તમે જુઓ કે એનો સ્વભાવ ના સુધરે ને કશું, એટલે મહાપુરુષો કહે છે કે ભાઈ જીવનની અંદર ધર્મને એટલે અપનાવો, ધર્મને અપનાવીશું તો સ્વર્ગ હૈદ બનવાનો છે, સ્વર્ગ બહાર નહીં, કંકાશ કજિયા કકરાટ જે છે એ મહાપુરુષો કહે છે કે ભાઈ જીવનની અંદર આ બધું પરિક્રમણ જોવા જાય તો નરકનો સ્વભાવ કહેવાય, સ્વર્ગનો સ્વભાવ કેવો છે કે ભાઈ પરિવારની અંદર સુખ સમૃદ્ધિ મળે, પરિવારની અંદર કે છે ભાઈ આદર માન મળે, અને બીજાને આદર ભાવ કરીને બોલાવે તો સ્વર્ગ તો અહીં જ પડેલું છે, સ્વર્ગને બહાર ઢૂંઢવા જવાથી કોઈ લાભ નથી, એટલે માટે કરીને કહ્યું છે કે ભાઈ ધર્મ અપનાવો સંસ્કાર આલો, જીવનની અંદર તમારા જીવનમાં જે કોમનું છે તમારા ઉપયોગનું છે અને તમારું હિત કોની અંદર છે, બાહ્ય સાધનોમાં નહીં, તમારો હિત તો કહ્યું છે કે ભાઈ સદગુરુના સાનિધ્ય સદગુરુના શબ્દોમાં છે, બાકી આ યંત્રો યુગમાં પડ્યું નહીં, વૈજ્ઞાનિકો થાચી જ કે ભાઈ આ શરીરમાં આવે છે શું જાય છે શું એ જોવા ખાતુર એમને પણ એનો પ્રયોગ કર્યો પણ એમને ગતાગમ પકડે નહીં, ઓમે વિજ્ઞાન ચાલે એવું નહીં, એમને એક વખતે કહે છે કે ભાઈ આ શરીરમાંથી જીવ જેને કહેવાય તો આ જીવ જાય છે કેવી રીતે એ જોવા ખાતું કે કાચની પેટી બનાવી અને કાચની પેટીની અંદર કહે છે જીવ તો મોણામાં પૂર્યો અને એને કહે છે બંધ કરી દીધી, તે બાલની સહેજ પણ કીડી પહે એટલી જગા નહીં, હવા સહેજ પણ જાય,
તો એ જોવા હાથું ટગર ટગર ઉભા રહ્યા કે હમણાં પ્રાણ જશે, હમણાં જશે. ગયો કશી ખબર પડી નહીં, તરાડી એકલી પડી. પેલા ચાચી રહ્યા, દેખાય એવું છે? આપણે જોડે ને જોડે હોય તો આપણે આપણે નહીં જોતા કે આપણા ડોહા મરી ગયા છે કે આપણા ડોશી મરી ગયા છે, તો આપણે નહીં જોયું.